મિત્રો નમસ્કાર. થોડુંક સુખ વિશે લખ્યું છે. સુખનું સરનામું વાંચું છું. સુખ એક નાની એવી અલમારીના સાબડામાં રજ ખાતું પડ્યું છે અને માણસ તેને આસમાનની ઊંચાઈએ ખૂબ જાજરમાન મહેલોમાં શોધી રહ્યો છે. ખુલ્લા મેદાનો અને ખુલ્લા ખેતરોમાં આડેધડ પડવાની અલગારી રખડપટી, ખુલ્લા આસમાન તળે નદી નાળાના વહેણો કૂદી કૂદીને દૂર દૂરના ડુંગરે પહોંચવાની તડામાર સફરમાં અને પરસેવે રેબ જેબ થઈ હાંફી જઈને સાવ થાકીને થઈ જઈને ત્યારે ક્યાંક મળેલા છાયાની ઠંડકે બેસી બે ઘડી તે વેળાના સ્વ અસ્તિત્વને માણીને મહેસૂસ કરવાની આ તે ક્ષણ તે સુખ છે. શું તમે તો જ્યાં નથી ત્યાં તે શોધવા હાલી નીકળ્યા છો? મોટા મોટા પહાડો અને આસમાનની ઊંચાઈ સુધી ખડકેલા તે મહેલોમાં તો શું સુખ મળે જ તે? કેવા વાહિયાત હિસાબો માંડો છો? અરે ભાઈ, એવા ગગનચુંબી મહેલો જનહીણા છે. ત્યાં માનવ મહેરામણનો કેદુનોય પ્રલય આવી ચૂક્યો છે. ત્યાં રહેવામાં હાવલા બોલે છે. માણસ તો શું આવા મહેલોમાં કીડી મકોડાઈ ફરકતા જોવા નથી મળતા? એના કરતાં તો મધ્ય જંગલે અરણ્યમાં ખૂંખાર હિંસક જીવડા અને જનાવર વચ્ચે રહેવું ઘણું સુખદ છે. કેમ કે તે અરણ્યમાં તમારી સાથે કોક તો છે, હર્યું ભર્યું વન છે, વૃક્ષ ખડ ઘાસ જેવી વનસ્પતિ છે, પશુ પક્ષી તમારી સાથે તમારી નજર સામે નજર મેળવીને મૌન સંબંધો બાંધે છે. કિલોલ કલરવ અને કોલાહલ છે અને આ મહેલોમાં કોણ? બસ એકલી દિવાલો અને એકલો માણસ કે જે દિવાલોએ હરીભરી દૂર દૂરની દિશાઓ અને ક્ષિતિજો હણી નાખી છે. એ ઉપરની એક તરાપ મારતી છતે માણસના મનનું ખુલ્લું આસમાન કેદ કરી રાખ્યું છે, રોકી દીધું છે. અહીં બીજું શું અને કોણ? હા, સાથે દુષ્કર ભૂતકાળનું ભૂત અતીત, હર્યું ભર્યું તેની એક ઘર, ગુંજતું તેની તડપાવનારી યાદો અને તન્હાઈમાં તરસતી રાતો. મિત્રો, જે લોકો મોટા મોટા મહેલો જેવા ઘરમાં રહે છે અને એક વખત ત્યાં ગુંજતો પરિવાર વહી જાય પછી જે સિનિયર સિટીઝનો એકલા બેઠા હોય છે ત્યારે એના મનની સ્થિતિ આવી હોય છે. માણસ આ ભૌતિકતાની જાહોજહાલી અને આધુનિક સંસ્કૃતિમાં આવીને ખરેખર તો ગરીબ બન્યો છે. સંબંધોમાં કંગાળ, હૃદયના સ્પંદનોનો ભાવ અને સંવેદનામાં બેકાર ભાવ જગત વિલસી ગયું. આસ ભરેલી આશાસ્પદ જિંદગી નદી જેવું તેનું લાવણ્ય અને ડુંગરેથી દરિયાકી ઓર જતું નાસ્તું કૂદતું અને ઝરણા જેવું છોટાસા દિલ અને એવા સ્વપ્ન જગાડી સંભાવનાને તરસતું અને તલાશતું મન આજ ક્યાં? અરે ભાઈ, પાછો વળી જા અને જ્યાંથી આવ્યો ત્યાં પાછો જા. ખુલ્લા ખેતરમાં વન વગડે અને ડુંગરોની ચોટીએ જઈને બે ઘડી ત્યાં તારા અસ્તિત્વને માપ, તો તને જીવનની અનંતતાની ઊંચાઈઓના પરમાણો મળશે. ભૌતિકતાના ભવાળે ચડી આ સુખના ઠાગા ઠૈયા છોડ અને નિજના અંતરના આનંદ સાગરે ડૂબ, ત્યાં તને સુખનું સરનામું મળશે. અને થોડુંક કાવ્યાત્મક રીતે પણ લખ્યું છે, સાથે સાથે વાંચી નાખું છું. ડગમગ ડગમગ નૈયા ડોલે તે તરશે કે ડગમગ ડગમગ નૈયા ડોલે તે તરશે કે ટૂંકમાં ડૂબશે કે તરશે એમ તરશે કે શોધું છું હું એક સુખનું સરનામું, તે મળશે કે જે તરફથી આવ્યો ત્યાં છોડીને આવ્યો, જે તરફથી આવ્યો ત્યાં છોડીને આવ્યો,
દૂરથી દેખાયું હતું જે જળ, તે છોડ નીકળ્યું, હવે ફરીથી ત્યાં જવા મળશે કે? જેને અમૃત સમજીને ભર્યું તે જ જળ હળતું ઝેર નીકળ્યું, હવે પેલું અમૃતનું ઝરૂ ફરી મળશે કે? લાખો તારે આસમાન કે, પર એક ન મિલા, એ જ ધરાતલ છે અને પૃથ્વીનો પટ છે. ફરીથી તે સરનામે સુખ શોધું તો મળશે કે? ફરીથી એ ચહેરો મને પાછો જોવા મળશે કે? સાલું સુખ ખોવાયું છે કે છુપાયું છે? સાલું સુખ ખોવાયું છે કે છુપાયું છે કાંઈ ખબર નથી. આટ આટલું કર્યું અને આટ આટલા આટ આટલું ભણ્યું, આટ આટલું કર્યું અને આટ આટલું ભણ્યું, તો એ સુખ તો અભણતામાં જ મળ્યું, તો એ સુખ તો અભણતામાં જ મળ્યું. નિશાળોની ચોપડીઓમાં આનો તાળો મળશે કે? નિશાળોની ચોપડીમાં આનો તાળો મળશે કે? શું લેવાનો, શું લેવાને દોડો છો ભાઈ, શું લેવાને દોડો છો ભાઈ? સુખને બાથમાં લેવાને? આંખી થાકીને જ્યાં હોય વર્ષોથી પહોંચવાનું, આંખી થાકીને જ્યાં હોય વર્ષોથી પહોંચવાનું, ત્યાં પહોંચીને પછી મનને સાતા મળશે કે? ત્યાં પહોંચીને પછી મનને સાતા મળશે કે? આ તો ભળવાયું ભણવાની નાહક ની કરી બેઠા, આ તો ભણવાની ભળવાયું નાહકના કરી બેઠા અને વર્ષો ખોયા ખ્વાબોની ઇંતજારીમાં. હવે નિશાળોને તેર મણના તાળાઓ મારવાની કોઈ વાત કરશે કે? પગાર જેટલા મોટા, દાનતના એટલા ખોટા, બે ચોપડી ભણ્યા કે માણસ તરીકે મટ્યા, આ લોચા લાપસીનું કોઈ કાંઈ કરશે કે? બધા બધું જ જુએ છે, મનમાં બધું સમજે છે, બધા બધું જ જુએ છે, મનમાં બધું સમજે છે, બધાને તકલીફ છે, અશાંત છે, તો એ બધા શાંત છે. કોક દી ભણેલો માણસ અભણના મૂલ્યની વાત કરશે કે? નાદારી નોંધાવી દીધી છે ભણેલાઓએ, નાદારી નોંધાવી દીધી છે ભણેલાઓએ, અને માજા મૂકી દીધી છે ભાઈ ભણતરે, એટલું મોંઘું દાટ અને એટલું મૂલ્યહીન, એટલે અને માજા મૂકી દીધી છે ભાઈ ભણતરે. હવે ગણતરની વાત અભણના કોઠાસૂજની કોઈ કરશે કે? મિત્રો અસ્તુ, જય હિન્દ, જય ભારત.